રાજસ્વ ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષની શરૂઆત પછી આપણે જ્યારે પહેલીવાર મળી રહ્યા છીએ ત્યારે દરેક વિદ્યાર્થીને રાજસ્વ ફાઉન્ડેશન વતી અને મારા પોતાના વતી એટલે કે હું તુષાર આચાર્ય તમને બધાને નવા વર્ષની શુભકામના પાઠવું છું. આજે પ્રાજસ્વ ફાઉન્ડેશનના ટોપર્સ ટોક વિથ પ્રાજસ્વ સિરીઝની અંદર આજે આપણે આપણા એક અધિકારી એટલે કે જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે એવા ભગીરથસિંહ ઝાલા સાથે આપણે વાત કરવાના છીએ, જેઓ આપણે જે ટૂંક સમયમાં જે ગુજરાત સરકાર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે અને જેની અંદર લગભગ 51 પણ વધારે જેટલી RFOની જગ્યા જે વન વિભાગ ક્લાસ 2ની અંદર આવે છે, તો એ વિશે આપણને માહિતી આપશે, એમના અનુભવ જણાવશે અને સાથે સાથે તેઓ અત્યારે આ પોસ્ટેડ છે RFO તરીકે, તો કઈ રીતે આ એક્ઝામમાં શું હોય છે અને સાથે સાથે કઈ રીતે વિદ્યાર્થીઓ તૈયારી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે એ વિશેની વિસ્તૃત વાત કરશે. તો જે તે વિદ્યાર્થીઓ આ વિશેની તૈયારી કરવા માંગતા હોય તેઓ આ સિરીઝ જ્યાં સુધી આપણો વિડીયો ચાલે છે ત્યાં સુધી તમે ક્વેશ્ચન પણ પૂછી શકો છો સાહેબને, જેથી કરીને તમારી જે દુવિધા હોય તેનો અંત આવે અને તમે એક સારા માર્ગદર્શન હેઠળ તમે આગળ વધી શકો. તો સૌ પ્રથમ તો હું ભગીરથસિંહનું સ્વાગત કરું છું પ્રાજસ્વ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ ઉપર. સ્વાગત છે તમારું અને તમે તમારા અનુભવો જણાવશો વિદ્યાર્થીઓને. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે કે આજથી કેટલા વર્ષ પહેલા તમે RFO બન્યા અને એના બન્યા પછી જે સફળતા જે તમને મળી એ વિશે તમે શું કહેશો અને કેવું લાગી રહ્યું છે એ વિશે. નમસ્કાર. સૌથી પહેલા તો જે વાત કરું કે આજે આખી સફર છે કોમ્પિટિટિવ એક્ઝામની, તો મારું જે ગ્રેજ્યુએશન છે બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન મિકેનિકલ બ્રાન્ચ એ 2009માં હું પાસ આઉટ થયો હતો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી, અને પછી જે કેમ્પસ પ્લેસમેન્ટ થ્રુ હું ભરૂચમાં GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે ત્યાંથી મેં મારા કેરિયરની શરૂઆત કરી અને ત્યાં ફિલ્ડ ઉપર મિકેનિકલ મેન્ટેનન્સની જે કામગીરી છે પ્લાન્ટમાં હું કરતો હતો. એ દરમિયાન સૌથી પહેલી 2010માં જે આ કહેવાય રેન્જ ફોરેસ્ટ ઓફિસરની GPSC દ્વારા જે એક્ઝામ લેવાય છે એની એડવર્ટાઇઝમેન્ટ બહાર પડી હતી ને એના માટે એપ્લાય કર્યું હતું, પણ સમહાવ આ બધી જે પ્રોસેસ છે એમાં 5-6 વર્ષનો સમય નીકળી ગયો, એટલે ટ્રેનિંગ જોઈન કરતાં કરતાં એક બે જોબ વચ્ચે સ્વિચ કરી, એના પછી પાણી પુરવઠા બોર્ડમાં પણ થોડો સમય નોકરી કરી અને પછી જે આનો સફળતાપૂર્વક મેરિટ લિસ્ટમાં નામ આવ્યું અને સિલેક્શન થયું એટલે એની ટ્રેનિંગ જોઈન કરી. તો જે એક્ઝામ છે એ આપણે ખ્યાલ છે કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સ 3 લેયર્સ હોય છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, અને આમાં એક એડિશનલ સ્ટેપ છે જે 25 કિલોમીટરની વોકિંગ. તો આખું જે છે એ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જે છે લેયર્સ એને ક્લિયર કરતા કરતા આમાં સફળતા મળી. ઓકે ભગીરથસિંહ, આપણે વિદ્યાર્થીઓને એ પણ જણાવીશું કે સૌથી પહેલાં તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોય છે શું, આ પોસ્ટ કઈ રીતની હોય છે અને સાથે સાથે આ પોસ્ટ વિશેના કાર્ય કયા હોય છે, એની ફરજો કેવી હોય છે, એનું કાર્યક્ષેત્ર કેવું હોય છે એના વિશે તમે વિદ્યાર્થીઓને જણાવો ખાસ કરીને. ઓકસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે છે વર્ગ 2 અધિકારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર એ ખરેખર એક કી પોસ્ટ છે જેને કહેવાય ને બેકબોન ઓફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફિલ્ડ ઉપરના જે ઇમિડિયેટ ઓફિસર છે અને મોટા ભાગની એમની રેન્જનો જે કાર્ય વિસ્તાર છે એની રિસ્પોન્સિબિલિટી એમની હોય છે. પાયાથી શરૂ કરીએ તો બીટગાર્ડ હોય છે, બીટની જે રક્ષા છે પ્રોટેક્શન છે એનું રક્ષણ કરવા માટે એ બીટગાર્ડ હોય એ એમના ફોરેસ્ટર એટલે કે વનપાલ વન રક્ષક હોય એમના વનપાલને રિપોર્ટ કરતા હોય છે અને વનપાલો એ રાઉન્ડ સંભાળતા હોય છે. એ રાઉન્ડ નીચે 4-5 બીટ હોય, 5 બીટ હોય જેવો કાર્ય વિસ્તાર, તો એની નીચે 5-6 બીટગાર્ડ હોય, એની ઉપર ફોરેસ્ટર હોય અને આવા ફોરેસ્ટર હોય 5-6 ફોરેસ્ટર હોય 4 ફોરેસ્ટર જેવો રેન્જનો વધારે વિસ્તાર હોય તો આ જે ફોરેસ્ટર છે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને રિપોર્ટ કરતા હોય. તો આખી હાયરકી આ રીતે ચાલુ થાય, બીટગાર્ડ, બીટગાર્ડ ઉપર ફોરેસ્ટર, ફોરેસ્ટર ઉપર રેન્જ, ફોરેસ્ટર ઉપર રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બરાબર. અને આ RFO છે એ મદદનીશ વન સંરક્ષક એટલે કે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ છે એમને રિપોર્ટિંગ કરે અને એમની ઉપર આખું ડિવિઝનને જે હેન્ડલ કરતા હોય ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હોય DFO. તો DFO અને RFO છે એ બંને જે છે આખા ડિવિઝન માટે એ એમ કે બેકબોન બનાય છે અને આ રીતના આખી હાયરકીમાં જે કહેવાય એક રિસ્પોન્સિબલ પોસ્ટ છે, કી પોસ્ટ છે. વન વિભાગની જેટલી પણ કામગીરી છે એને ફિલ્ડ ઉપર એક્ઝિક્યુટ કરવું, રક્ષણ જે છે પ્રોટેક્શનનો પાર્ટ વેધર ઇટ ઇઝ સેન્ચુરી, રિઝર્વ ફોરેસ્ટ કે તમારું જે પણ જ્યુરિડિક્શન હોય
ત્યાં વાઇલ્ડ લાઈફનું પણ પ્રોટેક્શન કરવાનું છે. તમારી જે લેન્ડ છે ડેઝિગ્નેટેડ એઝ એ ફોરેસ્ટ, RF હોય, PF હોય, સેન્ચ્યુરી હોય, નેશનલ પાર્ક હોય, તો એનું પણ રક્ષણ કરવાનું છે. સાથે સાથે જે પણ સ્કીમ્સ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. ટૂંકમાં કહું તો એટલી બધી ડાયવર્સિટી છે આ જોબની અંદર. લોકોને એવું હોય કે ફોરેસ્ટ એટલે જંગલ હશે, ના એવું નથી. હેબિટેટ છે એને પણ મેનેજ કરવાનું છે, ક્યારેક તમારે રિઝર્વ ફોરેસ્ટમાં પ્લાન્ટેશન એક્ટિવિટી કરવાની છે, ક્યારેક ગ્રાસલેન્ડ મેનેજ કરવાનું છે, વાઇલ્ડ લાઈફને મેનેજ કરવાની છે, હ્યુમન વાઇલ્ડ લાઈફ કન્ફ્લિક્ટ છે એને રિડ્યુસ કરવાનું છે, અને એને કંટ્રોલ પણ કરવાનું છે. આ જે રેસ્ક્યુ થયેલા એનિમલ છે એને રિલીઝ પણ કરવાના છે. તો તમે સમજો કે એટલી ડાયવર્સિટી છે જોબની અંદર, લગભગ તમે કમ્પેર કરો બીજી કોઈ જોબ કોમ્પિટિટિવ એક્ઝામ થ્રુ, આટલી બધી ડાયવર્સિટી નથી મળતી. સો વેન યુ ચૂઝ અ કેરિયર વિથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આઈ ટેલ યુ ઇટ ઇઝ રિયલી યુ આર વેરી લકી ઇફ યુ આર ચૂઝન ફોર સચ પોસ્ટ. ઓકે, એટલે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જ્યારે જીપીએસસીના ઇન્ટરવ્યૂ હોય છે કે પછી યુપીએસસીના ઇન્ટરવ્યૂ જ્યારે લેવાતા હોય છે, ત્યારે સામાન્ય ધોરણે જે જે ઇન્ટરવ્યૂ બોર્ડના જે મેમ્બર હોય છે એમના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે, સામાન્ય રીતે લોકો વધારે આ પ્રશ્ન પૂછતા હોય છે કે શા માટે તમે સિવિલ સેવા જોઈન કરવા માંગો છો. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના આન્સર તમે જુઓ કે યુટ્યુબ ચેનલ ઉપર ઘણી જગ્યાએ તમને જોવા મળે છે કે ભાઈ અમે વર્ક ડાયવર્સિટી જોવા માંગીએ છીએ, વિવિધતા જોવા માંગીએ છીએ વર્કની અંદર. તો વન વિભાગની અંદર પણ આ RFO જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જે પોસ્ટ છે એની અંદર પણ આપણને ભગીરથસિંહે જે કીધું એ પ્રમાણે કે ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે, કે આપણે ઘણી બધી વિવિધતાઓ સાથે પ્રકૃતિના સૌંદર્ય હેઠળ આપણી ફરજ બજાવીએ છીએ, જેથી કરીને આપણે એવું કહી શકીએ કે હેલ્ધી વાતાવરણમાં રહેવાની સાથે સાથે આપણે પ્રકૃતિની એ નયન રમ્યતાને પણ માણીએ છીએ, કે જે આજે ભગીરથસિંહ ઝાલા સાહેબ જે છે એ પોતે એ વસ્તુને માણી રહ્યા છે અને ખરેખર એનો આનંદ પણ છે એમને, એમના ચહેરા ઉપર આપણને દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે એ જે પોસ્ટ ઉપર છે આજે એ પોસ્ટનો એમને ગર્વ પણ છે અને એનો આનંદ પણ છે, એનો અને સુખદ આપણે એવું કહી શકાય કે સંતુષ્ટિ પણ એમના ચહેરા ઉપર આપણને દેખાઈ રહી છે. તો સાથે આપણે એ પણ વાત કરીશું ભગીરથસિંહ ઝાલા સાહેબ કે આપણે તમારી જે તૈયારીની તમે જે શરૂઆત કરી એ કેવી હતી અને મહેનતના જે તમારા જે પડાવ હતા એ કઈ રીતે તમે પાર કર્યા એના વિશે પણ તમે જણાવો. ચોક્કસ, આજે મેં વાત કરી કે મારું જે કારકિર્દીની શરૂઆત થઈ એક મિકેનિકલ એન્જિનિયર તરીકે, હું પેટ્રોકેમિકલ યુનિટમાં મેન્ટેનન્સની કામગીરી કરતો હતો, પણ ત્યારે વિચાર આવતો કે એક પ્લાન્ટ પૂરતું આપણું જે કામ છે એ સીમિત છે, કે આપણે આ એક પેટ્રોકેમિકલ યુનિટ પૂરતું જ આપણે મિકેનિકલ મેન્ટેનન્સ કરીએ છીએ, એમાં પમ્પ્સ છે, કમ્પ્રેસર છે, તો શા માટે આનું એમ કે એક્સપાન્શન ના કરવામાં આવે, એક ચેલેન્જિંગ કેરિયર ના પસંદ કરવામાં આવે. અને થોડું બેકગ્રાઉન્ડ પણ, ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એવું હતું કે ફાધર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા, મારા બંને કાકા પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, હાલમાં DYSP તરીકે છે, મારા મામા પણ DYSP તરીકે કાર્યરત છે. તો નાનપણથી એક જે હોય ને ખાખી વર્દી પ્રત્યે લગાવ, અને એવું થાય કે કંઈક ચેલેન્જિંગ પસંદ કરવું જોઈએ, એક પ્લાન્ટ પૂરતા સીમિત રહી જઈએ એના કરતાં કંઈક આગળ જઈએ. એટલે આ બધી એક્ઝામ્સની બધી તૈયારીને એવું સ્ટાર્ટ કર્યું હતું, ને પહેલી જ જો કોઈ ઓજસ ઉપર એપ્લાય કરેલી એક્ઝામ હોય તો એ આ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની એક્ઝામ હતી મારી કારકિર્દીમાં. તો એ વખતે એપ્લાય કર્યું, પછી પ્રિલિમ્સમાં જે સિસ્ટમ હતી આની પહેલાંની જે રિક્રુટમેન્ટ રૂલ્સ ને આખી થોડી અલગ હતી, કે એક જ GS પેપર હતું પ્રિલિમ્સમાં, અને પ્રિલિમ્સ ક્લિયર કર્યા પછી મેઇન્સ એક્ઝામ હતી. મેઇન્સ એક્ઝામ હતી એમાં ત્રણ બધા કેન્ડિડેટ માટે કોમન હતા, GS, ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ હતા વૈકલ્પિક વિષય એક, અને ઓપ્શનલ સબ્જેક્ટ્સ એની અંદર આપણે પસંદગી કરવાની હતી. એમાં સિલેક્ટેડ સબ્જેક્ટ્સ હોય છે 16-17 સબ્જેક્ટ્સ, કે એન્જિનિયરિંગના છે, પછી પ્યોર સાયન્સના છે, કેમિસ્ટ્રી છે, ઝૂલોજી છે, બોટની છે, ફિઝિક્સ છે, મેથેમેટિક્સ છે, કેમિસ્ટ્રી છે, એના સિવાય જે છે એગ્રીકલ્ચર છે, ફોરેસ્ટ્રી છે. તો આવા સિલેક્ટેડ સબ્જેક્ટ્સ હોય છે, એની અંદરથી બે વૈકલ્પિક વિષય પસંદ કરવાના હતા. હવે જ્યારે હું વાત કરું કે ઘણા બધા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય, ઘણા ફોરેસ્ટ્રી સાથે BSc થતા હોય, તો બધાની પોતપોતાની સ્ટ્રેન્થ હોય. હવે બિંગ અ મિકેનિકલ એન્જિનિયર મેં સિલેબસ જોયો, પછી લાગ્યું કે આ જે 4 વર્ષ આખું મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું એ આખે આખા બધા સબ્જેક્ટ્સ આવતા હોય, મશીન ડિઝાઇન ને, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ને, તો એ બધા જ પાછા રિવાઇઝ કરો. એના કરતાં આપણે એવું ચૂઝ કરવું જોઈએ કે આપણે કોસ્ટ ટુ પ્રોફિટ રેશિયો જોઈએ, કે શેમાં ફાયદો થાય છે ઓછી મહેનત કરવાથી. તો સિલેબસને બધું
એનાલિસિસ કરતા કરતા મિકેનિકલ એન્જિનિયરિંગમાં મેં ગ્રેજ્યુએશન કર્યું હોવા છતાં મેં બોટની અને એગ્રીકલ્ચર વનસ્પતિ શાસ્ત્ર અને ખેતી રાખી અને સિલેબસના જે પોઈન્ટ છે એને અનુરૂપ એટલું પણ સાહિત્ય એ વખતે ઉપલબ્ધ હતું. 2014ના વર્ષની વાત છે મુખ્ય પર સ્ટીક ટુ સિલેબસ રહી અને પોઈન્ટ વાઇઝ એની તૈયારી કરી હતી. કારણ કે ખેતીમાં કેવું છે કે હું કોઈ એવું એજ્યુકેશન નહોતું લીધું ગ્રેજ્યુએશન લેવલે એગ્રીકલ્ચર સબ્જેક્ટમાં, એના સિલેબસના પોઈન્ટ જોયા એટલે બુનિયાદી શાળા આવે છે એમાં ખેતીનો એક વિષય આવે છે, તો તમને ધોરણ 8, 9, 10, 11, 12 એ શાળા પાઠ્ય પુસ્તક મંડળના એ વખતે પુસ્તકો ઉપલબ્ધ હતા એ છે. પછી સાથે સાથે આપણે માર્ગદર્શન પણ હોય, વ્યક્તિગત માર્ગદર્શન હોય, સંસ્થાકીય માર્ગદર્શન હોય, તો એવા અમદાવાદ ગાંધીનગરમાં મિત્રો સાથે ટચમાં રહી અને આ મુખ્ય પરીક્ષાની બધી તૈયારી કરી હતી. અને પછી ખ્યાલ નહોતો કે આમાં કે આપણે બોટની ને જે એગ્રીકલ્ચર ને જે છે આપણે ગ્રેજ્યુએશન ના કર્યું એટલે આપણે એક મનમાં એવું હોય કે ભાઈ જેમણે બીએસસી વિથ બોટની કે ઝૂલોજી કર્યું અથવા જેમણે બીએસસી વિથ એગ્રીકલ્ચર કર્યું તે માઇટ હેવ પરફોર્મ બેટર દેન અસ, કેમ કે આપણે જે છે ગ્રેજ્યુએશન નથી એમાં કર્યું તો આપણે અમુક સબ્જેક્ટ્સ. પણ એક ખાસ જે અગત્યની વાત કહીશ કે જે પણ સિલેબસ આપવામાં આવ્યો છે તમને એ સિલેબસના એક એક પોઈન્ટને તમે વળગી રહ્યો અને એને ન્યાય આપો તો જે બોટની સાથે સ્નાતક થયેલા કેન્ડિડેટ છે એની સાથે તમે ઊભા રહી શકશો, એની સાથે તમે પેરેલલ તમે એનું તમારું પરફોર્મન્સ હશે. બીકોઝ ઘણીવાર એવું બનતું હોય છે તમે એન્જિનિયરિંગમાં બ્રાઇટ સ્ટુડન્ટ હોય, તમારા એસપીઆઈ ને સીપીઆઈ જબરદસ્ત આવતા હોય, પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સની વાત આવે છે તો તમારે એની નાડ પારખવી પડે, સ્પર્ધાત્મક પરીક્ષા જે માગે છે એ તમારે એને આપવું પડે. તો ઘણીવાર તમે જો કે સક્સેસફુલ હોય, એન્જિનિયરિંગ કેરિયર બહુ જબરદસ્ત હોય, બ્રાઇટ હોય ટેકનિકલી, પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સફળતા નથી મળતી, તો એનું એ જ કારણ છે કે તમને જે સિલેબસ આપવામાં આવે છે તમારે એને ન્યાય આપવાનો છે, તમારે આ કોમ્પિટિટિવ એક્ઝામ્સની નાડ પારખવાની છે તો તમને સફળતા મળે. અને મેન્સ એક્ઝામ જે છે ત્યાં એક જ્યારે તમે મેન્સ એક્ઝામ આપો છો અને પછી એ સ્ટેજ ક્લિયર કરીને જ્યારે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે તમને ખબર નથી હોતી કે મેં કુલ માર્ક્સ ટોટલ જે મેન્સના પેપર્સ આટલા હતા, કે સપોઝ આ વખતે 150-150 માર્કના 5 પેપર છે અને 750 માર્કની મેન્સ એક્ઝામ છે, તો એમાં મને કેટલા માર્ક્સ મળ્યા છે અને હવે હું ઇન્ટરવ્યૂ રૂમમાં ઇન્ટરવ્યૂ ફેસ કરી રહ્યો છું. તો ત્યારે એ મેં તો મારી એક્ઝામ ને બધું રિઝલ્ટ આવ્યું પછી પોસ્ટ એક્ઝામ એનાલિસિસ કરી અને એમાં ખ્યાલ આવ્યો કે એ વખતે 700 માર્ક્સની મેઇન્સ રિટન એક્ઝામ હતી અને 70 માર્ક્સનું પર્સનલ ઇન્ટરવ્યુ હતું, એટલે 770 માર્ક્સનું જે આખું મેરિટ બને એમાંથી 429 માર્કે ઓપન કેન્ડિડેટ માટે મેલ કેન્ડિડેટ માટે મેરિટ સર્ટિફિકેટ દ્વારા પણ 429. હવે વિચાર કરજો જે 700 માર્કની રિટર્ન હતી એમાં 426 માર્ક મને મળ્યા હતા અને મેરિટ અટક્યું હતું 429, એટલે મારે 70 માર્કમાંથી 3 જ માર્ક લેવાના હતા ઇન્ટરવ્યુમાં બેસીને. સો એ ત્યારે નથી ખબર હતી જ્યારે આપણે ઇન્ટરવ્યુમાં બેસી છીએ, પણ મારું અહીંયા એક જ તમને એક સાંકેતિક હું તમને સૂચન કરવા માગું છું કે એવી રીતના મેન્સ એક્ઝામની પ્રિપરેશન કરો કે ઇન્ટરવ્યુ પછી એક ફોર્માલિટી જ રહી જાય તમારા માટે, કે તમે શ્યોર જ થઈ જાઓ, મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી લો મુખ્ય પરીક્ષામાં કે ત્યાં પછી ઇન્ટરવ્યુમાં, એમ કે તમને એવો સંતોષ હોય કે મેન્સમાં આપણું પરફોર્મન્સ બહુ સારું છે. આ ખ્યાલ નથી આવતો ત્યારે, પણ આ જ્યારે મેં એક્ઝામ આપી દીધી અને પોસ્ટ એક્ઝામ કર્યું એટલે હું શેર કરવા માગું છું કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે મેન્સ એક્ઝામ છે. તો આ રીતના ફોર્ચ્યુનેટલી બધી કરી અને સરખા આપણા પડ્યા અને ઓકે ભગીરથસિંહ, હવે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે જે તે આરએફઓ જે એક્ઝામ જે ગવર્મેન્ટ દ્વારા હવે કન્ડક્ટ કરવામાં આવવાની છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિશે, તો એની શૈક્ષણિક લાયકાતો શું હોય છે અને શારીરિક કસોટી એમાં કઈ કઈ રીતે વસ્તુઓ માંગતા હોય છે, શું એની રિક્વાયરમેન્ટ હોય છે, એના વિશે તમે વિદ્યાર્થીઓને જણાવો. એ પહેલાં હું વિદ્યાર્થીઓને જણાવીશ કે પ્રાજસ ફાઉન્ડેશનની જે આપણી ટેલિગ્રામ ચેનલ છે ઓલરેડી આ વસ્તુ ત્યાં અવેલેબલ છે, પરંતુ આપણે ભગીરથ સાહેબ પાસેથી પણ જાણીશું કે કઈ કઈ વસ્તુઓ અને કઈ કઈ શૈક્ષણિક લાયકાતો છે, કે કારણ કે કેટલું ગ્રેજ્યુએશન હોવું જોઈએ, કયા ફિલ્ડની અંદર ગ્રેજ્યુએશન હોવું જોઈએ, અને ખરેખર સાયન્સવાળા જ આ એક્ઝામ આપી શકે છે કે અન્યને પણ આની માટે ચાન્સ આપવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ રિલેટેડ કન્ફ્યુઝ છે, તો તમે એમના એમનું જે કન્ફ્યુઝન છે, એમની જે દુવિધા છે એને દૂર કરો અને એને સ્પષ્ટીકરણ આપો. એમને કન્ફ્યુઝન શેનું છે? મેઇન તો ફિઝિકલ ટેસ્ટ બાબતે.
હા જી ભગીરથસિંહ, શું કહેવા માંગો છો તમે? એટલે એમ જે કેન્ડિડેટ છે, જે અપીયર થવાના છે, એમને કન્ફ્યુઝન કઈ વાતનું છે? એમને કન્ફ્યુઝન મુખ્યત્વે એ વાતનું છે કે શૈક્ષણિક લાયકાત શું હોય છે, આ એક્ઝામ આપવા માટેની શૈક્ષણિક લાયકાત શું હોય છે, અને સાથે સાથે એ પણ એમને છે કે ફિઝિકલ જે ટેસ્ટ હોય છે એની અંદર શું રિક્વાયરમેન્ટ માંગે છે એક્ઝામની અંદર. ઓકે ઓકે ઓકે, હવે બહુ સારો પ્રશ્ન છે, અને આ જનરલી બધા કેન્ડિડેટને થતો હોય છે, કારણ કે જનરલી ક્લાસ 1 2 એક્ઝામ્સ એવી છે કે બધા આપતા હોય છે, અને એની ગ્રેજ્યુએટ કેન અપીયર ઇન ક્લાસ 1 2 એન્ડ ઇવન ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 એની ગ્રેજ્યુએટ કેન અપીયર. બટ અહીંયા એક છે એ થોડું ચેન્જ છે, જેમ યુપીએસસીમાં આઈએફએસ જે ઓફિસર્સ છે એનું સિલેક્શન થાય છે, એવી જ રીતે જીપીએસસીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ દેટ ઇઝ એસીએફ, આ બંને વર્ગના જે છે અધિકારીઓ એમનું જે પસંદગી થાય છે એ આપણા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા. પરંતુ જે એની ગ્રેજ્યુએટ કેન અપીયર એ અહીંયા થોડું ચેન્જ થઈ જાય છે કે એની ગ્રેજ્યુએટ કેન નોટ અપીયર ઇન ધીસ એક્ઝામિનેશન બીકોઝ જે ફોરેસ્ટની જે આરએફઓની પ્રોફાઇલ છે એ ટેકનિકલ પ્રોફાઇલ છે, એની અંદર જે કામ કરવાનું છે એ ટેકનિકલ છે, બીકોઝ ઇટ ઇઝ ફ્રોમ ધ બ્રિટિશ એરા આ આખી એક ફોરેસ્ટને મેનેજ કરવાની સિસ્ટમ આપણા દેશમાં દાખલ થઈ છે. તો જે ફોરેસ્ટ્રી છે, સિલ્વિકલ્ચર પ્રેક્ટિસિસ છે, પ્લાન્ટ્સ ડિસીઝ છે કે કોઈ પણ છે, બધું ટેકનિકલ છે, મીન્સ કે સાયન્સ બેકગ્રાઉન્ડ, પ્યોર સાયન્સ અને એપ્લાઇડ સાયન્સ આ બંને જે કેટેગરી છે એમના સ્ટુડન્ટ્સ જ આની અંદર એલિજિબલ થઈ શકે છે. તો આપણું જે જીપીએસસી દ્વારા સિલેબસ આપ્યો છે અને જે નોટિફિકેશન ડિક્લેર કર્યું છે એમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે બીએસસી વિથ બોટની હોય, કેમેસ્ટ્રી હોય, માઇક્રોબાયોલોજી હોય, ઝૂલોજી હોય, ફિઝિક્સ હોય, બાયોટેકનોલોજી છે, જીઓલોજી છે, મેથેમેટિક્સ, બાયોકેમેસ્ટ્રી, એના એના સિવાય સ્ટેટિસ્ટિક્સ મુખ્ય વિષય સાથે જે સ્નાતક થયા હોય એવા કેન્ડિડેટ છે, અને બીએસસી એન્વાયરમેન્ટલ સાયન્સ કરેલું હોય, હોર્ટિકલ્ચર કરેલું હોય અને એગ્રીકલ્ચર કરેલું હોય, ધે કેન અપિયર ઇન ધીસ એક્ઝામિનેશન. અને એની સાથે આ જે બીએસસીની વાત કરી એની સાથે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની જેટલી વેરિયસ બ્રાન્ચીસ છે એમાંથી તમે સ્નાતક થયા હોય, બેચલર ઓફ એન્જિનિયરિંગ, તો એ પણ કરી શકે, અને એનિમલ હસ્બન્ડરી અને વેટરનરી સાયન્સ. પણ એમબીબીએસ કે બીફાર્મ કરેલા કેન્ડિડેટ્સ આની અંદર અપીયર થઈ શકતા નથી, એટલે જે પ્યોર સાયન્સ છે અને જે એન્જિનિયરિંગ કીધું અને સાથે એનિમલ હસ્બન્ડરી, વેટરનરી સાયન્સ અને એગ્રીકલ્ચર, બરાબર, તો આ જે છે એટલા જ લોકો આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની જો વાત કરીએ તો એલિજિબલ, મીન્સ કે શૈક્ષણિક લાયકાત ધરાવે છે, કારણ કે એમાં સિલેક્શન થઈ ગયા પછી જે તમારી ટ્રેનિંગ છે 18 મંથ્સની, એમાં જેટલા પાછા સબ્જેક્ટ્સ આવે છે એ લગભગ 19 સબ્જેક્ટ્સ હોય છે અને 9 મહિનાના 2 સેમેસ્ટર હોય છે, એટલે 18 મંથ્સની ટ્રેનિંગ થોડી લાંબી ગણાય, અને બધા ટેકનિકલ સબ્જેક્ટ છે, ટ્રી એન્યુમરેશન છે, ટ્રીની હાઇટ છે, એનો ગર્થ છે, વોટર ગર્થ ફોર્મ્યુલા છે, સિલ્વિકલ્ચર પ્રેક્ટિસિસ છે, એ બધું તમારે ડિટેલમાં ટ્રેનિંગમાં ભણવાનું હોય છે અને પછી એ ફિલ્ડ ઉપર બધું એક્ઝિક્યુટ થતું હોય છે. તો આ બધું ટેકનિકાલિટી જોઈ અને આની જે શૈક્ષણિક લાયકાત છે એ બંને યુપીએસસી અને જીપીએસસીમાં એ મર્યાદિત કરેલી છે. બીજું કે જનરલી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ને કેવું હોય છે કે કોન્સ્ટેબલ્સ છે, પીએસઆઈ છે, પીઆઈ લેવલે તમારે રનિંગ ટેસ્ટ હોય છે, અને પછી 5 કિલોમીટર કે એ બધી રનિંગ ને બીજી બધી ગ્રાઉન્ડ ઉપરના તમારા ટેસ્ટ હોય છે. પછી સપોઝ તમે ડીવાયએસપી માટે જાઓ તો ત્યાં તમારે કોઈ આવી ફિટનેસની ટેસ્ટ નથી પાસ કરવાની હોતી, તમે પ્રિલિમ્સ મેન્સની ઇન્ટરવ્યૂ ક્રેક કરી અને પછી ટ્રેનિંગમાં જ્યાં જાઓ ત્યાં તમને ડેઇલી રૂટીન ફિટનેસ મેન્ટેન કરવામાં જે રનિંગને કરાવે હોય, પણ એક ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ તરીકે તમારે કોઈ ફિટનેસ ટેસ્ટ પાસ નથી કરવાની હોતી, તે જ રીતે આઈપીએસમાં પણ નથી હોતી. પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું છે કે જ્યાં બીડ ગાર્ડથી માંડી અને આઈએફએસ અધિકારી જે યુપીએસસી દ્વારા પસંદગી પામે છે એ દરેકે દરેકને વોકિંગ ટેસ્ટ આફ્ટર સિલેક્શન કમ્પલસરી પાસ કરવી પડે છે. એમાં પણ એવું છે કે મેલ કેન્ડિડેટ જે પુરુષ ઉમેદવાર છે એણે 25 કિલોમીટરનું વોકિંગ 4 કલાકમાં પૂરું કરવાનું છે, અને જે ફિમેલ કેન્ડિડેટ છે, મહિલા ઉમેદવાર, એમણે 16 કિલોમીટરનું વોકિંગ 4 કલાકમાં પૂરું કરવાનું છે. રિક્રુટમેન્ટ રૂલ્સ છે દરેક સ્ટેટના અને યુપીએસસીમાં કે જો તમે પહેલો પ્રયત્ન વોકિંગ કરવામાં નિષ્ફળ જશો તો તમને બીજો અને અંતિમ પ્રયત્ન આપવામાં આવશે, એના પછી કોઈ પ્રયત્ન મળતા નથી. તો આના માટે થોડું મેન્ટલી પ્રિપેર રહેવાનું, પણ એ લાસ્ટ સ્ટેજ છે, તમારું કમ્પલ્સ બધું જ સિલેક્શન થઈ જશે
આપણા આયોગ દ્વારા, અને પછી તમારા નામ જ્યારે ડિપાર્ટમેન્ટને રિકમેન્ડ કરવામાં આવશે પછી ડિપાર્ટમેન્ટ આની આખી વોકિંગ ટેસ્ટ કન્ડક્ટ કરતો હોય છે. તો આ જે છે ફિટનેસનું મહત્ત્વ એટલું જ છે, કારણ કે તમારે જંગલ વિસ્તારમાં બધા મોટરેબલ રોડ હોતા નથી કે દરેક જગ્યાએ તમારું વ્હીકલ જાય ને એક્સેસ થાય, એટલે તમારે વોકિંગ પણ કરવું પડે. હિલી ટેરેન હોય તો થોડું ક્યાંક ચેલેન્જિંગ હોય, તો વોકિંગ જે છે એ તમારું એક કહેવાય કે ફિટનેસ આના માટે માગે છે. ઓકે, વેરી ગુડ ભગીરથસિંહજી. હવે ઘણા બધા સ્ટુડન્ટના ક્વેશ્ચન છે, પરંતુ ક્વેશ્ચનની સાથે સાથે આપણે મુખ્ય વાત પણ કરીશું કે જ્યારે બી તમે જે આ તૈયારીની શરૂઆત કરી, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે કઈ બુક્સ વાંચવી જોઈએ, શું કરવું જોઈએ, પરંતુ એ પહેલાં આપણે મુખ્યત્વે વાત કરીશું કે કોઈ એક બુક એવી હોય છે કે જે વાંચવાથી, ફક્ત એક બુક વાંચવાથી આપણે RFO બની જઈએ, કે પછી કઈ કઈ ઘણી બધી બુક્સ જે છે કે જે તમે રિફર કરવા માંગશો વિદ્યાર્થીઓ માટે કે આ બુક્સ તમારે રિફર કરવી જોઈએ? મેં જ્યારે આ કોમ્પિટિટિવ એક્ઝામ્સની શરૂઆત કરી અને હું વાંચતો, પછી લાઇબ્રેરીમાં પણ ઘણી વખત વાંચતા, ત્યાં પણ આ જ જેમ અત્યારે કેન્ડિડેટને ક્વેશ્ચન્સ થાય છે ત્યારે એવા જ ક્વેશ્ચન્સ થતા કે ભાઈ આના માટે એક બુક સજેસ્ટ કરો ને, આના માટે બુક સજેસ્ટ કરો ને. એટલે જનરલી એવી જ એક આશા હોય છે કે એક બુક આમાં મળી જાય કોઈ પબ્લિકેશનની, કે એને આપણે વાંચી લઈએ, MCQ કરી નાખીએ અને બધી તૈયારી કરી નાખીએ. જનરલી એ એવું હોતું નથી, કારણ કે દરેકે દરેક એક્ઝામ હોય છે, એનો સિલેબસ હોય છે. સિલેબસ પ્રમાણે મેં જે તમને કીધું કે આપણે સિલેબસને ન્યાય આપવો પડે, આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષાની જે છે એને નાડ પારખવી પડે. તો કોઈ એવી એક બુક નથી કે જે તમને વાંચવાથી તમે પાસ કરી દો. એટલે તમારે જે GS છે એના જે ફંડામેન્ટલ સબ્જેક્ટ છે, આપને ખ્યાલ છે કે એમાં હિસ્ટ્રી આવી જાય, જિયોગ્રાફી આવી જાય, પોલિટી આવી જાય, ઇન્ડિયન ઇકોનોમી આવી જાય, અને સાથે સાથે એન્વાયરમેન્ટ અને બાયોડાયવર્સિટી. આ જે પાંચ વસ્તુ છે તમારે સામાન્ય અભ્યાસમાં, એ કહેવાય કે બેઝ કહેવાય, તમારો પાયો કહેવાય, એ તો બધાએ કરવું જ પડે. અને એના માટે જુદા જુદા બુક સોર્સિસ તમારે પસંદ કરવા પડે, અને બુક સોર્સિસ પણ એવા પસંદ કરવા પડે કે જે ઓથેન્ટિક માહિતી આપતા હોય. તો ઇતિહાસ છે તો આપણે એને બાયફર્કેટ હંમેશા કરીએ, ક્લાસ 1-2 ને જે બધા GPSCને એક્ઝામ્સ આપતા હોય એમને ખબર જ હોય છે. તો એ જ વસ્તુ અહીંયા RFOમાં પણ લાગુ પડશે. ઇતિહાસ છે એને પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન એ રીતના આપણે બાયફર્કેટ કરીએ છીએ. હવે પ્રાચીન ઇતિહાસ છે, મધ્યકાલીન ઇતિહાસ છે, અર્વાચીન ઇતિહાસ છે, દરેકે દરેકમાં આપણે જનરલી જે પાયો બનાવીએ બેઝ, તો NCERT બુક્સને વાંચવાની આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. જેણે ક્યારેય કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી જ ના કરી હોય અને ધીમે ધીમે વાંચવાની શરૂઆત કરતા હોય, તો બેઝિક જે બુક છે બધી NCERT બુક્સ છે. એનાથી થોડા તમે ટચમાં આવો, તમારો એક પ્લેટફોર્મ બનાવો, પછી તમને એવું લાગે કે ચલો હવે આ અર્વાચીન જે છે આપણું મોડર્ન હિસ્ટ્રી એમાં ડિટેલમાં જવું છે, એટલે કે યુરોપીય પ્રજા આવી, અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના થઈ, ત્યાંથી ઇન્ડિયા અને પાકિસ્તાન બે નેશન બન્યા, એટલે કે અપ ટુ 1947. તો આ જે છે એ સારા જે સ્ટાન્ડર્ડ પબ્લિકેશન્સ છે, જનરલી સ્પેક્ટ્રમનું જે છે મોડર્ન હિસ્ટ્રી વધારે પસંદ કરતા હોય છે વાંચવાનું. તો આવું એક તમારે પછી ઓથેન્ટિક બુક પસંદ કરવી પડે. સાથે સાથે કોઈ મેન્ટર હોય જે તમને એવું લાગતું હોય કે આ આપણે સારું માર્ગદર્શન આપી શકશે, અથવા કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ હોય એવું સંસ્થાકીય માર્ગદર્શન પણ જરૂરી હોય છે. તો હમણાં જ છેલ્લા હું 2-3 વર્ષથી જોઉં છું કે જે પ્રાજસ્વ ફાઉન્ડેશન છે એ પણ આમાં ખૂબ સારું એમ કહેવાય કે અસરકારક એમનું પરિણામ આવી રહ્યું છે. અને મુખ્ય પરીક્ષા ખાસ કરીને જે કેન્ડિડેટ્સ પ્રિલિમ્સ ક્લિયર કરી અને જાય છે ને, એની જે ફોકસ તૈયારી હોવી જોઈએ, જે 360 ડિગ્રી અપ્રોચ હોવો જોઈએ, તો એમાં મેં જોયું છે કે રિઝલ્ટ ઘણું સારું આવતું હોય છે. તો આ જે છે આપણે વાત કરી કે બુક્સ જે છે એ કોઈ એક બુકથી નથી બની જવાતું. સેમ વે જિયોગ્રાફીમાં પણ તમારે NCERT છે, મહેશકુમાર બનવાલ કરીને સ્ટાન્ડર્ડ પબ્લિકેશન છે, તો તમારી ભૌતિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે, સામાજિક ભૂગોળ છે, આ બધાને તમારે કોરિલેટ કરી અને આખી એક GS તમારો મજબૂત પાયો બનાવવાનો છે. વાત આવે ઇન્ડિયન પોલિટીની, તો બંધારણ જે છે એમાં મુખ્યત્વે ક્વેશ્ચન્સ આવતા હોય છે એરિયામાંથી, તો આપણે સ્ટાન્ડર્ડ એની બુક બધાને ખ્યાલ હોય છે, 1-2ની જે તૈયારી કરતા હોય છે, કે એમ લક્ષ્મીકાંત કરીને બુક આવે છે, સંપૂર્ણ સંવિધાન સાથે એને તૈયારી કરવાની છે. પછી એની સાથે સાથે તમારે ઇન્ડિયન ઇકોનોમી છે, તો એની અંદર ખાસ કરીને જે ભારત અને ગુજરાતને જે અર્થતંત્ર છે એ ક્યાં તમને ભારતને ક્યાં અસર કરે છે, તમારા રાજ્યને ક્યાં અસર કરે છે, એવા જે છે પોઈન્ટ્સ સિલેબસમાં તમારે ઉપયોગી હોય છે.
તો કોઈ આખી નાખી 400-500 પેજ ની બુક કોઈ કે આ વાંચજો ને આ વાંચજો તેવી રીતના નહીં પડી જવાનું. મારે જેટલા સિલેબસમાં પોઈન્ટ્સ આવે છે એવું જે કવર કરતું હોય એવી એક બુક પસંદ કરવાની છે. તો જનરલી એવું અવોઇડ કરવાનું કે ભાઈ આ ફેમસ ઓથર છે ને આટલી બધી હું બુક વાંચી નાખું. તો એમાં હાલમાં સ્ટાન્ડર્ડ કહીએ તો મેકબુકની જે ઇન્ડિયન ઇકોનોમી છે એ ઘણી સારી છે. તો એવું તમે એક મટીરિયલ એના માટે પસંદ કરી લો. સાથે સાથે એન્વાયરમેન્ટ ને બાયોડાયવર્સિટી છે તો એને પણ તમારે આમાં જે જોગો ને મુખ્ય પરીક્ષાનું પેપર 3 અને જીએસનું પેપર 2 એમાં ઘણી બધી જે છે વસ્તુ એ એન્વાયરમેન્ટ બાયોડાયવર્સિટીના આગળ પ્રોગ્રેસિવ સ્ટેજના જે બધા પોઈન્ટ્સ છે એને લીધેલા છે. તો એન્વાયરમેન્ટ બાયોડાયવર્સિટી જ્યારે પહેલી શરૂઆત કરતા હોઈએ તો શંકર આઈએસ એકેડેમી કરીને છે એનું એક બહુ સ્ટાન્ડર્ડ બુક આવે છે 13-14 એડિશન છે. તો તમને ઇકોલોજી શું છે એના વિશે ખ્યાલ આવે, ઇકોટોન શું છે એના વિશે ખ્યાલ આવે, ફૂડ ચેઇન શું છે એના વિશે ખ્યાલ આવે, સાથે કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, આ પરિસરીય તંત્રની બધી ટર્મિનોલોજી છે એનાથી તમે યુઝ ટુ થાઓ, એનાથી તમે પરિચિત થાઓ. સાથે સાથે જેટલા પણ પ્રોટોકોલ્સ આવ્યા છે, ક્યોટો પ્રોટોકોલ છે, મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, એના સિવાય તમારું જે વેટલેન્ડ છે, રામસર સાઇટ્સ છે, એના જેટલા કન્વેન્શન છે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન, અને ટૂંકમાં એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ, આ દરેક જગ્યાએ છે એ તમને એક જે ફંડામેન્ટલ ફેક્ટ બેઝડ છે એ તમને પ્લેટફોર્મ બનાવી દેશે આ શંકર આઈએસ એકેડેમીની જે બુક છે. પછી હાલમાં 2020માં ભારતનું ને ગુજરાતનું શું સ્ટેન્ડ છે, કેમ કે બધી કોન્ફરન્સ એક પછી એક કોઈક બે વર્ષે ભરાતી હોય, તો તમારે જે લેટેસ્ટ અત્યારે છે સાંપ્રત પ્રવાહો એમાં ક્યાં છે અને શું સ્ટેન્ડ છે આપણું એ ખાસ વાંચવું પડે. છેલ્લે ગાંધીનગરમાં જ આપણે આ વખતે હોસ્ટ કર્યું હતું ઇન્ડિયામાં, કે માઇગ્રેટરી સ્પેસીસ જે કહેવાય એનું જે આખું કન્વેન્શન હતું એ ત્યાં હતું. તો આ બધી જ વસ્તુઓ એમાં પૂછાય. એના સિવાય જે છે વિવિધ પ્રોજેક્ટ્સ ચાલતો હોય છે, પ્રોજેક્ટ એલિફન્ટ છે, પ્રોજેક્ટ ટાઈગર છે, અને હાલમાં જ જ્યારે સિંહોના અમુક રોગના કારણે મૃત્યુ થયા ને એવા બધા સમાચારો હતા, તો એમાં પણ હવે પ્રોજેક્ટ લાયન કરીને પણ એક સરકારનું એક ફોકસ છે કે જેમ પ્રોજેક્ટ ટાઈગર ને પ્રોજેક્ટ એલિફન્ટમાં સફળતા મળી છે એવું જ એક પ્રોજેક્ટ લાયન આપણે શરૂ કરવાના છે ટૂંક સમયમાં. આવા જેટલા કરંટ અફેર્સ છે અને તમે જ્યારે આવી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક્ઝામ આપો છો તો ત્યાં તમારે એના ઉપર વિશેષ ફોકસ કરવું પડશે, કેમ કે જે તમારો સિલેબસ છે અને જે એની ડિમાન્ડ છે એને તમારે પહોંચી વળવું પડશે તો તમને એની અંદર સફળતા મળશે. બાકી કોઈ એક બુક વાંચીશું અને થઈ જઈશું તો એવું નથી, અને વધારે પડતી બુક પણ નથી વાંચવાની. મેં જેમ કીધું એમ સ્ટાન્ડર્ડ બુક્સ પસંદ કરી અને એ બુકને વારંવાર વાંચવાની છે, વધુ બુક નહીં પણ એક બુકને વારંવાર. કેમ કે પહેલી વખત જ્યારે બુક વાંચો ત્યારે થોડો તમને એની અંદર ખ્યાલ આવે કે આ એક સિલેબસ વાઇઝ આ પોઈન્ટ શું કહેવા માગે છે, આ સબ્જેક્ટ છેનો છે. બીજી વખત વાંચશો એટલે રિકોલ થશે કે ઓકે આપણે આ વાંચ્યું હતું 1857 રિવોલ્ટ, આ એના કારણો છે, આ છે તે છે. થર્ડ ટાઈમ તમે વાંચશો ત્યારે તમારે જે લખવાનું છે મુખ્ય પરીક્ષામાં અથવા એમસીક્યુ માટે બેસશો તો તમને પકડાઈ જશે કે આ એના સાચા જવાબો. ત્રણેક વખત વાંચ્યું હશે, રિવિઝન વારંવાર કર્યું હશે તો ત્યાં તમે સફળ થશો. એકાદ વખત વાંચીને એક્ઝામમાં બેસી જશો તો એ રેન્ડમલી તમને સફળતા નહીં મળે. તો રિવિઝન છે એ ખૂબ જ અગત્યનું છે, તો રિવિઝન તમે મેક્સિમમ કરો.
ચોક્કસ ચોક્કસ, સારો ક્વેશ્ચન છે. આ બસ જે ક્વેશ્ચન કર્યો છે એ તમને ટૂંકમાં કહું પહેલાં કે જેમ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓનું જેમ જીપીએસસી દ્વારા સિલેક્શન થાય છે, પણ હું તમને એમ કહું કે આઈપીએસનું સિલેક્શન તો એ જીપીએસસી દ્વારા નથી થતું, એ સીધા આઈપીએસ પણ હોય તો તમારે યુપીએસસી થ્રુ એનું એક્ઝામ પાસ કરવી પડે અને ત્યાંથી પાસ થવું પડે. તો બસ આમાં પણ એવું જ છે, જે વર્ગ બે ના અધિકારી છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, એ આપણે જીપીએસસી દ્વારા સિલેક્શન થાય છે. એટલે કે કોઈ પણ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ગ બે ના અધિકારી જે છે એ પસંદગી પામતા હોય છે. જ્યારે આખું ડિવિઝન જેમને હેન્ડલ કરવાનું છે એવા ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, અથવા તો એને ગુજરાતીમાં કહીએ છીએ કે નાયબ વન સંરક્ષક, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, અને ભારતીય વન સેવા જે કહેવાય આઈએફએસ, એ ફક્ત ને ફક્ત યુપીએસસી મારફત પાસ થયેલા કેન્ડિડેટ્સ જ એના માટે પસંદગી પામતા હોય છે. તો આ જે છે એક ડિફરન્સ છે કે આરએફઓ અને એસીએફ છે તમારા સ્ટેટમાંથી સિલેક્શન થાય છે આયોગ દ્વારા, અને યુપીએસસી દ્વારા જે થાય છે એ આઈએફએસ ઓફિસરનું થાય છે. જે અખિલ ભારતીય સેવાઓ છે ત્રણ જ છે, આઈએએસ, આઈપીએસ અને આ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આ જે છે ડિફરન્સ છે, જેમ આરએફઓ ને એસીએફ નું મેં કીધું કે આરએફઓ નું જે છે કામ એ એની રેન્જ માટે છે, એનું રેન્જ નું એડમિનિસ્ટ્રેશન કરવાનું છે, એની નીચેના બીડ ગાર્ડ અને ફોરેસ્ટર છે એનો મેન પાવર છે એને મેનેજ કરવાનું છે, એમને કામ બાબતે માર્ગદર્શન પૂરું પાડવાનું છે, એમની પાસેથી કામ લેવાનું છે અને સાથે સાથે એમની સાથે કામનું સંકલન કરવાનું છે, અને એમનું જે કામનું જે સંકલન છે એનું જે રિપોર્ટિંગ છે એ આપણે આપણાથી ઉપરના અધિકારી એટલે કે ડીએફઓ સુધી એ આપણે એમને પહોંચાડવાના છે એના રિપોર્ટિંગ. તો આરએફઓ છે હી ઇઝ રિપોર્ટેડ ટુ હિઝ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, તો એમને એક જોડતી કડી જેવું આનું કામ છે. અને આવી ચાર પાંચ ફોરેસ્ટની રેન્જ હોય એ ભેગી થાય એટલે ફોરેસ્ટનું ડિવિઝન બને, એટલે કે જિલ્લા લેવલની જે પોસ્ટ છે એ ડીએફઓ હેન્ડલ કરતા હોય છે. તો દરેકે દરેક હાયરકીમાં દરેકે દરેક ઓફિસરનું પોતાનું એક જે કામ છે એ નિશ્ચિત થયેલું છે આની અંદર. ચોક્કસ ચોક્કસ. જનરલી અત્યારે ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ બાબતે, જે આજથી પહેલાં થોડી ઓછી હતી, પણ હાલમાં તો પુષ્કળ કહેવાય વિદ્યાર્થીઓ આને એક કારકિર્દી તરીકે પસંદ કરતા હોય છે. તો જ્યારે તમે પહેલી વખત જ્યારે વિચાર આવે કે આઈડિયા આવે કે ચલો આવી કોઈ એક્ઝામ ટ્રાય કરીએ, ત્યારે તમારું જે લેવલ હોય અને પછી કોઈ વ્યક્તિનું માર્ગદર્શન હોય સિનિયરનું અથવા કોઈ સંસ્થાનું માર્ગદર્શન હોય અને પછી જે તમારામાં જે પરિવર્તન આવે છે એમાં ઘણો બધો એમ કે ડિફરન્સ હોય છે, એ મેં જાતે પણ અનુભવેલું છે. કારણ કે તમે ફ્રેશ ગ્રેજ્યુએટ થયેલા હોય કે ગ્રેજ્યુએશન અપીયર કરતા હોય ત્યારે જે મેચ્યોરિટી હોય તૈયારીની એ એટલી હોતી નથી, ત્યારે તમે એક કહેવાય કે પ્રારંભિક તબક્કામાં આવો છો, એની અંદર મેચ્યોર થવા માટે સ્ટેપ બાય સ્ટેપ તમારો બેઝ બને, પ્લેટફોર્મ બને, પછી રેફરન્સ બુકો હોય અને સંસ્થાકીય માર્ગદર્શન હોય, વ્યક્તિઓનું માર્ગદર્શન હોય, સિનિયરનું માર્ગદર્શન હોય, તો પછી એ બિલ્ડિંગ છે એ તમારી ઊંચી બનતી હોય છે. તો પાયો સ્ટ્રોંગ બનાવવાનો છે અને પછી બિલ્ડ આપણું કામ જે છે કરવાનું છે. તો એની અંદર સંસ્થાકીય માર્ગદર્શન ચોક્કસપણે ભાગ ભજવે છે. જેમ આપણે યુપીએસસીની જે બધી એક્ઝામ્સ છે એમાં આપણું જે સરકારી જે ગુજરાત સરકાર તરફથી જે અમદાવાદમાં સ્પીપા કાર્યરત છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, તો ત્યાંથી જે તમે તેની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી અને જે ત્યાં કોચિંગ લેતા હો છો, તો એના પછી તમને ખ્યાલ આવે કે ખરેખર તમે જાતે તૈયારી કરો અને કોઈ સંસ્થાના માર્ગદર્શન હેઠળ કે કોઈ સિનિયર વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તૈયારી કરો, તો એમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. તો ચોક્કસ ખાલી આપણે બુક વાંચી લઈશું તો અમુક જ્યાં એનાલિસિસ કરવાનું છે, જ્યાં રીડિંગ બિટવીન લાઇન્સ કહેવાય એ પકડવાનું છે એ તમે પકડી નહીં શકો, આવું તમને કોણ
કહી શકશે કે જેણે આ એક્ઝામ્સનો અનુભવ કરેલો છે, અથવા આવા જ્યાં તમને કોચિંગ મળી જતું હોય એ તમને આની અંદર કહી શકશે. કારણ કે એકલા ને એકલા તમે મહેનત કરશો તો ઘણી જગ્યાએ તમારી કઈ મિસ્ટેક રહી જતી હશે તો તમને કરેક્શન નહીં મળી શકે. તો આવું કોઈ સંસ્થાકીય માર્ગદર્શન હશે, કોઈ સિનિયર વ્યક્તિનું માર્ગદર્શન હશે, તો ત્યાં તમારું જે કરેક્શન થવાનું છે, કોઈ જે ભૂલ થતી હશે તો તેનો સુધારવાનો જે મોકો મળશે એ તમને અહીંયાથી જ મળશે. અને આ બધા જે તમે એક્ઝામ જોવો ને તો એના સિલેબસ છે વેલ ડિફાઇન્ડ છે, તમને પેપર વાઇઝ પણ આખું આપી દીધું હોય છે બ્રેકઅપ કે તમારે ગુજરાતી લેંગ્વેજમાં આટલી વસ્તુ કરવાની છે, ઇંગ્લિશ લેંગ્વેજમાં આટલી વસ્તુ કરવાની છે, જીએસમાં આટલી વસ્તુ કરવાની છે. તો આ જે સિલેબસ છે એને વળગી રહેવું અને સાથે સાથે એની સાથે સાંપ્રત પ્રવાહો એ કરવા એ પણ એટલા જ અગત્યનો છે. એટલે તમારે આ સંસ્થાકીય માર્ગદર્શન એટલા માટે જરૂર છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એમાં તમારો 360 ડિગ્રી એપ્રોચ હોવો જોઈએ. એક સબ્જેક્ટ છે એની સાથે બીજો સબ્જેક્ટ લિંક થવો જોઈએ. તમને કે સામાજિક અધિકાર ને ન્યાય, તો મહિલાઓ માટે નહીં ન્યાય વિશેની વાતો આવે કે શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટેના ન્યાયની વાત આવે, તો સીધે સીધું એની સાથે કોન્સ્ટિટ્યુશનમાં એવી કોઈ બોડી છે કે જે આમના રાઇટ્સને રક્ષણ આપતી હોય તમને વિચાર આવવો જોઈએ. એટલે તમારું સોશિયલ જસ્ટિસ અને કોન્સ્ટિટ્યુશન આ બધું સાથે ચાલશે. એ જ રીતે તમારું હિસ્ટ્રી અને જિયોગ્રાફી પણ સાથે ચાલશે. તમારે દરેકે દરેક વસ્તુ કોઈ પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે આમાં બધા જે સબ્જેક્ટ છે એને કો રિલેટ કરીને ચાલવું પડશે. એટલે જ તમારે કોઈ પણ એક સારું સંસ્થા કોઈ સ્ટાન્ડર્ડ છે એનું માર્ગદર્શન ખરેખર જરૂરી બનશે. અને હમણાં જ હું છેલ્લા 2-3 વર્ષથી જે જોઉં છું રિઝલ્ટ આવે છે અને મુખ્ય પરીક્ષામાં જે સફળ કેન્ડિડેટ થાય છે, તો મને ખરેખર આનંદ થાય કે રાજસ્વ ફાઉન્ડેશનમાં જે પ્રોગ્રેસ છે ઘણો સારો છે. અને ખાસ કરીને એનું જે સાંપ્રત પ્રવાહ માટે 360 ડિગ્રી જે એપ્રોચ મેગેઝિન છે એ પણ ખૂબ જ સારું છે. તો કેમ કે તમે ન્યૂઝ પેપર્સ આખા વાંચવા જશો તો ઘણો સમય થશે, તો તમારે એવું એક ક્રક્સ જોઈએ કે જે તમને એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલું ઉપયોગી છે એટલું જ આપણે કરીએ. જેમ યુપીએસસી માટે દ્રષ્ટિ વિઝન આઈએસ એવા નામ છે જેને ખબર હોય છે, જે આ બધી પ્રિપેરેશન કરતા હોય એ બધા કરંટ અફેર્સ એમાંથી કરતા હોય છે, તો આપણે પણ આ જે ગુજરાત લેવલની એક્ઝામ્સ છે એમાં આ જે પ્રાજસ્વ ફાઉન્ડેશનનું મેગેઝિન છે એ પણ એટલું જ ઉપયોગી થતું હોય છે. ચોક્કસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે વર્ગ 2 અધિકારી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર, એની જે વર્ક પ્રોફાઇલ છે, કાર્ય કરવાની શૈલી છે, એમાં ઘણી જ વિવિધતા છે. તમને કહું કે આટલી જે વિવિધતા છે એ બીજી કોઈ જોબમાં નથી મળતી. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે ફોરેસ્ટની નર્સરી હોય ત્યાં સીડલિંગ રેસ થાય, રોપા ઉછેરવાની જે છે કામગીરી એ થતી હોય, તો રોપા ઉછેરવાથી માંડી અને ક્લાઇમેટ ચેન્જ ત્યાં સુધી જેટલું પણ તમે એની અંદર આવી જાય એ બધું જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા મેનેજ થતું હોય છે. તમને કહું કે તમે એક મેનેજર છો એવી ઇન્ડસ્ટ્રીના કે જે પાણી અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે. યુ આર ધ મેનેજર ઓફ એન ઇન્ડસ્ટ્રી વિચ ઇઝ પ્રોડ્યુસિંગ વોટર એન્ડ ઓક્સિજન. સાથે સાથે યુ આર મેનેજિંગ ફોરેસ્ટ એરિયા, યુ આર મેનેજિંગ ઓકે
ओके। 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 की पॉइंट्समां जे मैं कीधु आखा लेक्चर दरमियान के तमारे जे छे जीपीएससी द्वारा वेल डिफाइंड सिलेबस छे एने वळगी रहेवानुं छे। तमारे प्रीलिम्स एग्जाम्स छे तो एनी अंदर GS 1 અને 2 આઈ થિંક એની અંદર આખો સિલેબસ ડિફાઇન કરેલો છે। હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, એન્વાયરમેન્ટ, બાયોડાયવર્સિટી બરાબર છે, અને સાથે સાથે મેથેમેટિકલ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ। તો એમાં જેટલા પણ પોઈન્ટ્સ આવે છે એને એક એકને તમારે પોઈન્ટ્સને જે ઓથેન્ટિક બુક્સ છે એના દ્વારા તમારે એની મેક્સિમમ રિવિઝન અને કરી અને તમારે જે પ્રિલિમિનરી એક્ઝામ છે એને ક્રેક કરવાની છે। પ્રિલિમિનરી એક્ઝામ જ્યારે ક્રેક કરો છો તો તમારે ફક્ત ને ફક્ત ત્યાં ક્વોલિફાય કરવાનું છે કે જે એક મેરિટનું સ્ટાન્ડર્ડ હશે મેન્સમાં બેસવા માટે, એના પૂરતું જ એ તમારે તૈયારી હોય છે। પણ જ્યારે મેન્સ એક્ઝામ હોય ત્યારે તમારો આખો એક અભિગમ છે બદલી જતો હોય છે, કારણ કે મુખ્ય પરીક્ષા છે તેમાં તમારે મેક્સિમમ માર્ક્સ કેવી રીતના કવર કરવા, કેવી રીતના મેળવવા એ તમારો મુખ્ય હેતુ હોય છે। કારણ કે પ્રિલિમ્સમાં શું છે, એક સ્ક્રીનિંગ પ્રોસેસ છે કે એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં જવું, પણ જ્યારે મુખ્ય પરીક્ષામાં બેઠા એટલે ટોટલી તમારી ફોકસ તમારું વધી જવું જોઈએ। અને જેટલા પણ 5 પેપર છે, 750 માર્ક, 150-150 માર્કના 5 પેપર, એ બધામાં મેક્સિમમ સ્કોર તમે કેવી રીતના ગેઇન કરો કે જેથી કરી અને તમારું જે 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ છે એની સાથે આ જે મેક્સિમમ માર્ક્સ છે કમ્બાઈન થઈ અને તમારું જે સિલેક્શન છે એ શ્યોર થઈ જાય, એના માટે આખા તમારી ફોકસ સાથેની મેન્સ એક્ઝામની તૈયારી હશે। અને જ્યારે ઘણું બધું હવે ઇક્વલ પ્લેટફોર્મ થઈ ગયું છે, કોઈ ઓપ્શનલ સબ્જેક્ટ્સ નથી, અને જીએસ બેઝ જ આખી આ એક્ઝામ છે, એટલે પ્રિલિમ્સની અને મેન્સની તૈયારી તમે અલગ નહીં કરી શકો, કારણ કે મોટાભાગના પોઈન્ટ્સ એવા છે હિસ્ટ્રી, જિયોગ્રાફી ને ઇકોનોમી, પોલિટીના કે તમારે ઓવરલેપ થાય છે। એટલે પહેલેથી જ એવી બુક પસંદ કરો કે જ્યારે મેન્સમાં બેસો ત્યારે એની એ બુક પાછી રિવિઝન થાય। તો આ જે વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમારે મેક્સિમમ આની અંદર તમે માર્ક્સ મેળવી શકશો અને પછી સફળતા મેળવી શકશો। ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક ટુ ઓલ।